જોઈએ આજના મહત્વના સમાચાર ખેરાલુથી અમારા રિપોર્ટર સંજય ઠાકોર સાથે. ખેરાલુમાં નવીન એપીએમસીનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે કરાયું ઉદઘાટન. ઈશ્વરસિંહ પટેલ સહિતના મંત્રી રહ્યા ઉપસ્થિત. એપીએમસીના ચેરમેન ફિકાલાલ ચાચરિયાના પ્રયાસોથી ખેરાલુમાં નવીન એપીએમસી માર્કેટ બનીને તૈયાર થઈ ગયું હતું, જેનું આજરોજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ખુલ્લું મુકાયું હતું. પણ એમાં એક પણ પેઢીને ખુલ્લી મુકાઈ ન હતી. સૌ પ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું, તેમજ આ નવીન એપીએમસીનું નામકરણ પણ સરદાર પટેલના નામ પર રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાત સરકારના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને બનાસ ડેરીના ચેરમેન અને પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી અને પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ તેમજ પીએમ મોદીના ભાઈ સોમભાઈ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. હાજર સૌ નેતાઓને એપીએમસી માર્કેટનો શ્રેય ભીખાલાલ ચાચરિયાને આપી તેમનું સન્માન પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. વધુમાં નાયબ મુખ્યમંત્રીએ ખેડૂતોના હિતમાં કામ કરતી હોવાનું જણાવી કોંગ્રેસ પર પ્રહારો પણ કર્યા હતા અને નવો ખેડૂતનો કાયદો ખેડૂતોના હિતમાં હોવાનું અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર ખેડૂતોની સાથે હોવાનું જણાવ્યું હતું. અને સાથે જ ગુજરાતમાં હાલમાં પીએમ નરેન્દ્રભાઈ મોદીએ કરેલા કામોની પણ પ્રશંસા કરી હતી. આ સમારોહમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો તેમજ ખેડૂતો જોડાયા હતા. કાર્યક્રમના અંતે ભોજન સમારંભ સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન પણ જોવા મળ્યું હતું. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે. ખૂબ મોટી રકમ છૂટી થાય અને ખેડૂતોને એ પ્રાપ્ત થાય એવો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે અને એનો પરિપત્ર અમે અમલમાં મૂકી દીધો છે.